નમસ્તે બાળકો, આપણે હિન્દીની અંદર ધોરણ 6 પાઠ 2 જોતા હતા. કાવ્ય હતી કે એક જગત એકલો. એ કાવ્યની મેં સમજૂતી તમને કરાવી હતી. એની અંદર કહેવા કીધું છે કે આ સંસારમાં માનવ લોક એક જ છે, તેમજ આ દુનિયામાં રહેતા સૌ લોકો એક સમાન અધિકારવાળા છે. આ સંસારમાં ચંદ્ર પણ રાત્રે આપણે એક જ જોઈ શકીએ છીએ, જે ચાંદની રેલાવે છે. સૂર્ય પણ એક જ છે, જે સારા સંસારની અંદર પ્રકાશિત થાય છે. આપણે સૌ એક જ ધરતી પર રહીએ છીએ અને એક જ આકાશના નીચે આપણે રહીએ છીએ. એ કવિતા મેં તમને સમજાવી હતી. એની અંદર તમને મેં અભ્યાસ શબ્દાર્થ આપ્યા હતા, બે વાર તમારી હિન્દીની નોટની અંદર લખવા માટે. ત્યાર પછી આપણે અભ્યાસની અંદર પ્રશ્ન, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર દીજીએ અને એ લખવાના હતા. મેં તમને નોટની અંદર મેં લખ્યા હતા અને લખીને તમને કીધું હતું કે સારા અક્ષર તમારી નોટની અંદર તમારે લખવાના રહેશે. 1 થી 4 પ્રશ્નો, પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 4 પ્રશ્નો મેં તમને કરાવ્યા હતા. હવે આપણે અભ્યાસમાં આગળ જે બાકી છે તે આપણે જોઈશું. એની અંદર છે પ્રશ્ન 2. ઊંચે સ્વર મેં પડીએ, ખાલી આપણે વાંચવાનું છે. સૂર્ય, સુખદુઃખ, રક્ત, અસ્થિ, પ્રાણ, ગાયે, ગુંજ, હર્ષ, એક્ય, કર્મ, પ્રગતિ, લહરાઈએ, વિશ્વ શાંતિ. તો તમારે પણ તમારી નોટબુકની અંદર એકવાર તમારે આ શબ્દ લખવાના રહેશે. હવે લખ્યું છે કે ઉદાહરણ કે અનુસાર નિર્દેશિત વર્ણ સે શરૂ હોને વાલે શબ્દ બનાવીએ. અહીં તમને આપણે એક ઉદાહરણ આપ્યું છે અને અહીં આપણને વર્ણ આપ્યા છે. અહીં ક છે, તો ક પરથી, ક થી શરૂ થતા આપણે શબ્દો લખવાના છે. તો અહીં એક ઉદાહરણ આપણને આપ્યું છે. એ ઉદાહરણ પ્રમાણે બાકીના જે વર્ણ આપ્યા છે, ગ, ઘ, ચ અને મ, એના પરથી આપણે શબ્દો બનાવવાના છે. તો ક પરથી બનાવ્યા છે કૌવા, કમલ, કાગજ, કૌશલ. ત્યાર પછી ગ પરથી આપણે બનાવશું તો ગણેશ, ગમલા, ગજ. શું છે? ગજ અને ગીત. ત્યાર પછી ઘ, તો ઘર, ઘડી, ઘંટા, ઘટના. ત્યાર પછી ચ, ચરખા, ચમચા, ચરણ, ચટાઈ. ત્યાર પછી મ, મહલ, મકાન, મખન, મોર. અને જો તમને પણ આ વર્ણ પરથી બીજા કોઈ શબ્દ આવડતા હોય તો તમે તે પણ શબ્દ લખી શકો. તો આ પણ તમારે તમારી નોટબુકની અંદર અભ્યાસનો પ્રશ્ન 3 પણ તમારે નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે. હવે ત્યાર પછી આપ્યું છે કે શબ્દ સારણી. હવે અહીં કોષ્ટક આપ્યું. હવે કોષ્ટકમાં અલગ અલગ વર્ણ આપેલા છે, શબ્દ આપેલા છે. તો એના પરથી આપણે શું કરવાનું છે? શબ્દ બનાવવાના છે અને એ શબ્દ પરથી આપણે શું બનાવવાનું છે? વાક્ય. ધારો કે અહીં એક શબ્દ બનાવ્યો છે કે બાઇબિલ. તો હવે એ બાઇબિલ પરથી આપણે શું બનાવેલું છે? વાક્ય બનાવ્યું છે કે જે છે બાઇબિલ. તો બાઇબિલ ધર્મ ગ્રંથ હે. તો એવી રીતના બીજા શબ્દ આપણે શોધવાના છે. ધર્મના નામ મહાભારત, પારસી, હિન્દુ, ગુરુ ગ્રંથ સાહિબ, શીખ, મસ્જિદ, અવેસ્તા, રામાયણ, મુસ્લિમ, સાઈ, મંદિર. તો આ થયા શબ્દ બનાવ્યા. હવે એ શબ્દ પરથી આપણે શું બનાવવાનું છે?
वाक्य बनावानो छे। शुं बनावानो छे? वाक्य। तो आपणे वाक्य बनाव्या छे, नोटनी अंदर एक वार तमे जोई लेजो। अभ्यास चारनी अंदर महाभारत, तो महाभारत पछी परथी वाक्य बनाव्यो छे कि महाभारत महाकाव्य है। त्यार पछी पारसी, तो पारसी अग्नि की पूजा करते है। हिंदू, त्रीजू हिंदू, हिंदू मंदिर में जाते है। तमे कोई पण वाक्य बनावी शको, परंतु ए वाक्यनी अंदर जे शब्द बनाव्या छे ए शब्द आववा जोईए। धारो कि हिंदू ए आपणे शब्द बनाव्यो छे, हिंदू परथी मैं वाक्य बनाव्यो कि हिंदू मंदिर में जाते है। मस्जिद, चौथू छे मस्जिद, तो मुसलमान मस्जिद में नमाज पढ़ते है। मस्जिद, तो मुसलमान मस्जिद में नमाज पढ़ते है। त्यार पछी छे पांचमू मंदिर, यह राम का मंदिर है। हिंदू मंदिर में पूजा करते है। त्यार पछी छठू छे अवेस्ता, तो अवेस्ता पारसियों का धर्म ग्रंथ है। अवेस्ता ए पारसियों का कोनो, तो अवेस्ता पारसियों का धर्म ग्रंथ है। रामायण, सातमू वाक्य शब्द छे रामायण, तो रामायण हिंदुओं का धर्म ग्रंथ है। आठमू मुस्लिम, ईद मुस्लिम त्यौहार है। ईद मुस्लिम त्यौहार है। त्यार पछी नवमू साई, तो साई एक संत थे। साई, तो साई एक संत थे। गुरु ग्रंथ साहिब, तो गुरु ग्रंथ साहिब शिखों का धर्म ग्रंथ है। गुरु ग्रंथ साहिब ए शिखों का धर्म ग्रंथ है। त्यार पछी अग्यारमू छे शिख, तो शिख गुरु द्वारा में जाते है। शिख गुरु द्वारा में जाते है। आ प्रश्न चार नी अंदर जे शब्द सारणी हता ए शब्द सारणी आपणे करी, अने ए शब्द सारणी करी तेमांथी आपणे शुं बनाव्या? शब्द बनाव्या। अने ए शब्द परथी आपणे शुं बनाव्या? हवे वाक्य। तो बाळको, तमे पण सारा अक्षरे तमारी नोटबुकनी अंदर जो तो स्क्रीनशॉट पाडजो, अने स्क्रीनशॉट पाडીને सारा अक्षरे नोटबुकमां लखवानुं रहेशे। ત્યાર પછી અભ્યાસનો પ્રશ્ન પાંચ જોઈશું। હવે આવ્યું સ્વાધ્યય, તો હવે આપણે સ્વાધ્યય જોઈશું। તો સ્વાધ્યાયનો પ્રશ્ન એક, નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખે। સ્વાધ્યાયનો અભ્યાસ અહીં આપણું ચાર સુધી છે, એ ચાર સુધી અભ્યાસ પૂરું થયું। અભ્યાસ ચાર અહીંથી સ્ટાર્ટ થયું હતું, અભ્યાસ ચાર એમાં પ્રશ્નો એક મેં લખાવ્યો હતો, અને પ્રશ્ન બે ત્રણ અને ચાર એ મેં કરાવ્યા, એ તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનું। હવે ત્યાર પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોશું। સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે કે નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખે। તો પહેલો પ્રશ્ન છે કે ઈસ કાવ્ય મેં પ્રકૃતિ કે કોણ કોણ સે તત્વ હે। આ કાવ્યની અંદર પ્રકૃતિના કયા કયા તત્વોની વાત કરવામાં આવી હતી, તો તેનો આપણે જવાબ લખશું કે ઈસ કાવ્યમાં પ્રકૃતિ કે ચંદ્રમા, સૂર્ય, ભૂમિ, આકાશ, હવા, પાણી જેસે તત્વો કે તત્વ હે। પ્રશ્ન આ એકનો જવાબ છે। ત્યાર પછી પ્રશ્ન બે કે કાવ્ય કા શીર્ષક એક જગત એક લક ક્યું રખા ગયા હે। પ્રશ્ન બે છે કે કાવ્ય કા શીર્ષક એક જગત એક લક ક્યું રખા ગયા હે, તો એ આપણે હવે નોટની અંદરમાં જોઈશું કે જે સ્વાધ્યાય
નો પહેલો પ્રશ્ન મેં લખ્યો જ છે, ચોપડીમાં પણ લખ્યો છે, નોટમાં પણ લખ્યો છે કે તત્વો કોણ કોણ છે. તત્વો હોય તો ચંદ્રમાં, સૂર્ય, ભૂમિ, આકાશ, હવા ઓર પાણી. ત્યાર પછી પ્રશ્ન બે કે પૂરે, એનો જવાબ બોલું છું, પૂરે વિશ્વ કો એક હી સૂર્ય પ્રકાશ દેતા હે, વિશ્વ મે એક હી હવા ચલ રહી હે, ઓર પાણી ભી એક હી હે, સબકે જીવન મે સુખ ઓર દુઃખ સમાન હે, સભી મનુષ્યો કા શરીર માંસ ઓર હડ્ડીઓ સે બના હે. ઇસ તરહ કવિને પૂરે વિશ્વ કી એકતા સિદ્ધ કી ગઈ હે. આ થયો પ્રશ્ન બેનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન ત્રણ જોઈશું. પ્રશ્ન ત્રણ છે કે આપ ઇસ કાવ્ય કો ઓર કોણ કોણ સે શીર્ષક દેના ચાહેંગે. આ કાવ્યનું શીર્ષક આપણે જોયું કે એક જગત એક લોક, તો એ સિવાય આપણે કયું શીર્ષક આપી શકીએ. તો પ્રશ્ન ત્રણનો જવાબ છે કે એક વિશ્વ એક ધરા હમ સબ વિશ્વ બંધુ. તો આ શીર્ષક આપણે આપી શકીએ. ત્યાર પછી પ્રશ્ન ચાર છે કે સભી નદિયાં અલગ અલગ હે, ફિર ભી કવિ ક્યો કહેતે હે કે પાણી એક હી પાણી. કહે છે કે સભી નદિયાં અલગ 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 નદીઓ છે, પરંતુ નદીઓ અલગ છે પરંતુ પાણી કેમ એક જ છે. તો એના વિશે આપણે જોઈશું. પ્રશ્ન ચાર કે સભી નદીઓ કે પાણી કી વૈજ્ઞાનિક સંરચના એક જૈસી હે. સભી નદીઓ કે પાણી કા મનુષ્ય કે લીએ સમાન ઉપયોગ હે, ઇસીલીએ કવિ અલગ અલગ નદીઓ કે પાણી કો એક હી પાણી કહેતે હે. સભી નદીઓ કે પાણી કી વૈજ્ઞાનિક સંરચના એક જૈસી હે. સભી નદીઓ કે પાણી કા મનુષ્ય કે લીએ પાણી કા મનુષ્ય કે લીએ સમાન ઉપયોગ હે, ઇસલીએ અલગ અલગ નદીઓ કે પાણી કો એક હી પાણી કહેતે હે. અહીં ચાર પ્રશ્નો છે, બાળકો જોઈ લેજો. સ્વાધ્યાય તમારો નોટની અંદર અભ્યાસ થઈ જાય પછી સ્વાધ્યાય તમારે સારા અક્ષરે નોટબુકમાં લખવાનું રહેશે. સ્ક્રીનશોટ પાડી લેજો, સ્ક્રીનશોટ પાડીને સારા અક્ષરે લખજો. ત્યાર પછી આગળ આપણે જોઈશું ચોપડીની અંદર પ્રશ્ન બે, વિલોમ અર્થ વાલે શબ્દો કે જોડે બનાવીએ ઓર ઉદાહરણ અનુસાર વાક્ય મેં પ્રયોગ કીજીએ. તો અહીં આપણે એક કોષ્ટક આપ્યું છે, એની અંદર વિરોધાર્થી શબ્દોના અર્થ પણ આપણે આપી દીધા છે. ધારો કે શુભ, તો શુભનું અહીં શુભ, તો શુભનું શું થશે? અશુભ. શુભનું અશુભ. મૃત્યુ તો શું થશે? જીવન. જડ તો ચેતન. દાસ તો સ્વામી તો દાસ. ત્યાર પછી પ્રકાશ તો અંધકાર, ને દૂર તો પાસ, તો પાસ તો દૂર. તો અહીં તમારે લખી દેવાના છે શુભ અશુભ, મૃત્યુ, જીવન, પ્રકાશ, અંધકાર, ચેતન, જડ, સ્વામી, દાસ. હવે એ વિલોમ શબ્દની પરથી આપણે શું બનાવવાનું છે? વાક્ય બનાવવાનું છે. તો અહીંયા પાસ અને દૂર પરથી બે પાસ અને દૂરથી બે વાક્ય બનાવ્યા છે કે મેરે ઘર કે પાસ મીના કા ઘર હે, મેરે ઘર કે પાસ મીના કા ઘર હે, મીના કા ઘર મેરે ઘર સે દૂર હે. તો અહીં આ બે
અહીં બે શબ્દો જે વિલોમ છે તે અહીં આવી ગયા. તો એવી રીતના શુભ અશુભ, જીવન મૃત્યુ જીવન, એના પરથી આપણે વાક્ય બનાવશું. તો અહીં પ્રશ્ન બે છે કે વાક્ય પ્રયોગ કરે શુભ તો અશુભ. વિજયાદશમી કા દિન સબકે લીએ શુભ દિન હે. હવે અશુભ તો કલ કા દિન આપકે લીએ અશુભ થા. ત્યાર પછી જીવન નો મૃત્યુ. ઔષધિયો હમે જીવન દેતી હે. ઔષધિયા હમે જીવન દેતી હે. ઔષધિયા હમે મૃત્યુ સે બચાતી હે. ઔષધિયા હમે મૃત્યુ સે બચાતી હે. ત્યાર પછી પ્રકાશ અને અંધકાર. સૂર્ય હમે પ્રકાશ દેતા હે. પ્રકાશ સૂર્ય હમે પ્રકાશ દેતા હે. પ્રકાશ અંધકાર. દીપક અંધકાર કા નાશ કરતા હે. દીપક અંધકાર કા નાશ કરતા હે. ત્યાર પછી ચેતન અને જળ. વૃક્ષો મે ભી ચેતન હે. વૃક્ષો મે ભી ચેતન હે. જળ વનસ્પતિ જળ નહીં હે. વનસ્પતિ જળ નહીં હે. સ્વામી દાસ. ઈશ્વર સબકા સ્વામી હે. ઈશ્વર સબકા સ્વામી હે. દાસ વહ કિસી કા દાસ નહીં હે. વહ કિસી કા દાસ નહીં હે. તો આ થયા આપણા વિરોધાતી શબ્દના વાક્યો પ્રયોગ. તમારે તમારી નોટની અંદર સારા અક્ષરે તમારે લખવાના રહેશે. સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડીને સારા સારા અક્ષરે તમારે નોટબુકની અંદર લખવાના રહેશે. ત્યાર પછી આપણે ચોપડીની અંદર આગળનો પ્રશ્ન જોઈશું કે ઉદાહરણ પ્રશ્ન ત્રણ. ઉદાહરણ કે અનુસાર સમાન પાસ પ્રાસ વાલે શબ્દ બનાકર લીખે. ધારો કે આના તો જાના, તો સુનકર તો આવશે પડકર, મહેરબાન બાગમાન, શેઠાની જેઠાની. એ મેં અહીં પ્રશ્ન ત્રણ લખ્યો છે કે સુનકર તો પડકર, મહેરબાન તો બાગબાન, શેઠાની તો જેઠાની. એ તમારે નોટબુકની અંદર લખવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન ચાર કે નિમ્નલિખિત ભાવ દર્શાવવા વાલી કાવ્ય પંક્તિયા લીખી. તો અહીં પૂરે વિશ્વ મેં એક હી સૂર્ય કા પ્રકાશ છે, એક હી હવા ચલ રહી હૈ, ઓર એક હી પ્રકાશ કા જલ હે. તો એના આપણે કાવ્ય પંક્તિ જોવાની છે. તો કાવ્ય પંક્તિ કઈ આવશે? એક તેજ એક હવા એક હી પાણી. એક તેજ એક હવા એક હી પાણી. ત્યાર પછી બીજું છે કે ક્ષમતા કા યહ ગીત પૂરા વિશ્વ હંમેશા ગા રહા હે. ક્ષમતા કા યહ ગીત પૂરા વિશ્વ હંમેશા ગા રહા હે. તો એ કાવ્ય પંક્તિ આપણે શોધશું કે હર્ષ ભરે ગાયે. શું છે કે હર્ષ ભરે ગાયે હમરાગ સુહાને. હર્ષ ભરે ગાયે હમરાગ સુહાને. ક્ષમતા ઓર મમતા કે ગીત તરા ને. ક્ષમતા ઓર મમતા કે ગીત તરા ને. તો આ બે કાવ્ય પંક્તિ છે. હવે આપણે પાછળ જોશું સ્વાધ્યાય. એની અંદર છે કે સમાનાર્થી શબ્દ ઢૂંઢ કર ઘેરા બનાવે ઓર લીખે. અહીં કોષ્ટકની અંદર આપણે સમાનાર્થી શબ્દ શોધવાના છે. મેં શોધી દીધા છે અને મેં અહીં લખ્યા છે. તો તમારે એ શબ્દ લખવાના રહેશે. તો લોક તો શું આવશે? વિશ્વ અને દુનિયા. તો અહીં આમાં આપણે વિશ્વ અને દુનિયા શોધવાની છે. માન તો સન્માન સન્માન અને પ્રતિષ્ઠા. નિશાન તો ચિહ્ન અને સંજ્ઞા. હાથ તો હસ્ત અને પાણી. અંબર તો આકાશ આસમાન અને ગગન. હવે આ જે સમાનાર્થી શબ્દ છે એમાંથી પ્રશ્ન પાંચમાંથી જે સમાનાર્થી દો શબ્દ છે એના પરથી આપણે શું બનાવવાનું છે? વાક્ય બનાવવાનું છે. એમાં એક વાક્ય બનાવ્યું છે કે હાથ તો પાણી. હાથ એટલે શું? પાણી અથવા તો હસ્ત. તો અહીં હાથ ને પાણી. તો સીતા ને પાણી સે પાણી પીયા. હવે એવી રીતના આપણે બીજા વાક્ય બનાવશું. વિશ્વ તો વાક્ય મેં પ્રયોગ કરી કીજીએ
विश्व तो सारा विश्व एक हे, आपणे एनो जवाब अहीं जे प्रश्न छ छे ए प्रश्न छ नो मैं जवाब बोलूँ छूँ के विश्व तो सारा विश्व एक हे। दुनिया, दुनिया में बहुत से देश है, दुनिया में बहुत से देश है। सम्मान, हम बड़ों का सम्मान करें। प्रतिष्ठा, अच्छे कामों से हमारी प्रतिष्ठा बढ़ती है। चिन्ह, यह किसी के पैर का चिन्ह है। संज्ञा, दरवाजे पर कोई संज्ञा नहीं। हस्त, हस्त की शोभा दान है। पानी, सीता ने पानी से पानी पिया। आकाश, आकाश का कहीं अंत नहीं है। आसमान, आसमान का रंग नीला है। गगन, धीरे धीरे गगन बादलों से छा गया। तो आ प्रश्न त्रण, जे प्रश्न पांच छे ए जे समानार्थी शब्द आप्या छे ते ए समानार्थी शब्द ने आपणे शुं बनाव्या, वाक्यमांथी वाक्य शब्दमांथी आपणे वाक्य बनाव्या छे। तो तमे पण आ सारा अक्षरे नोटबुकमां लखी लेजो। त्यार पछी आगळ स्वाध्यायनो आपणो प्रश्न छे सातमो, के नीचे दिए हुए चौरस में से उदाहरण के अनुसार संज्ञा शब्द बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो अहीं आपणे शोधवानुं छे फूलोना नाम आप्या छे, फूल फूल हशे, फूलोना नाम नथी परंतु अहीं एक आपने शब्द आप्यो छे के फूल, तो फूल परथी आपणे शुं बनावानुं छे वाक्य, तो य फूल सुंदर हे। तो एवी रीतना बीजुं छे कमल, सागर, हिमालय, आरती अने भारत। तो सागर, कमल, कमल तालाब में कमल खिले है। सागर, सागर की शोभा दर्शनीय है। सागर की शोभा, बोच है शोभा, सागर की शोभा दर्शनीय है। भारत, भारत विशाल देश है। हिमालय सबसे ऊंचा पर्वत है। आरती, मंदिर में आरती के समय बहुत भीड़ होती है। तो अहीं सातमो प्रश्न आपणो अहीं पूरो थाय छे। बाळको, तमने मैं नोटनी अंदर पण बताव्यू छे, ए नोटनी अंदरनुं पण तमारे तमारी नोटनी अंदर सारा अक्षरे लखवानुं। अहीं स्वाध्यायनो प्रश्न एक, प्रश्न बे, प्रश्न त्रण, प्रश्न चार, प्रश्न पांच अने प्रश्न छ, सात सुधीना प्रश्नों तमारे तमारी नोटनी अंदर सारा अक्षरे लखवाना रहेशे। अहीं आपणो आ पाठ बे, एक जगत एक लोक पूर्ण थाय छे।